અંકલેશ્વરના હાસોટ વિસ્તારના અંબોલી ગામ ખાતે ખાણ ખનીજ વિભાગ દ્વારા કરોડો રૂપિયાનું સાદી માટી ખોદકામનું કૌભાંડ ઝડપાયું। અંકલેશ્વરના હાસોટ વિસ્તારના અંબોલી ગામ ખાતે લોકડાઉનમાં સમય દરમિયાન તથા રાત્રિના સમય સાદી માટીનું ગેરકાયદેસર રીતે ખોદકામ કરવામાં આવ્યું હતું અને છેલ્લા ઘણા સમયથી આ કરોડો રૂપિયાનું સાદી માટી ખોદકામનું કૌભાંડ ચાલી રહ્યું હતું। ત્યારે અંકલેશ્વરના એક જાગૃત નાગરિકે આ બાબતની જાણ ખાણ ખનીજ વિભાગને કરી હતી અને તે પણ રાત્રિના સમય કે જ્યારે માટી ખોદકામ ચાલી રહ્યું હતું। એક જાગૃત નાગરિકની જાણથી સફાળા જાગેલા ખાણ ખનીજ વિભાગના અધિકારીએ પોતાની ટીમ સાથે આ માટી ખોદકામ સ્થળે તપાસ ચલાવી હતી અને કરોડો રૂપિયાનું માટી ખોદકામના બિન અધિકૃત રીતે કરાયેલા કાર્યનો પર્દાફાશ થયો છે અને આ માટી ખોદકામના સૂત્રધાર એવા રાજુ ભરવાડને ખાણ ખનીજ વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે। રાજુ ભરવાડ કે જે આ ગેરકાયદેસર માટી ખોદકામ કરનાર ઇસમ છે અને ખાણ ખનીજ વિભાગ દ્વારા પાઠવવામાં આવેલી નોટિસમાંથી કરોડો રૂપિયાનું અને બિન અધિકૃત રીતે આચરવામાં આવતું માટી ખોદકામનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે। નોટિસમાં જણાવ્યા અનુસાર ગુજરાત ખનીજ નિયમો 2017ના નિયમ 3નો ભંગ કરવામાં આવેલ છે અને 21 તથા 22 મુજબની જોગવાઈ મુજબ રાજુ ભરવાડ સામે કાર્યવાહી કરવાની થાય છે તથા 20/3/2018 મુજબ સાદી માટી ખનીજના બિન અધિકૃત ખોદકામના કારણે પ્રતિ મેટ્રિક ટને રૂપિયા 175 લેખે વસૂલવામાં આવશે। રાજુ ભરવાડને ખાણ ખનીજ વિભાગ દ્વારા પાઠવવામાં આવેલ નોટિસ અનુસાર 13,80,12,380 જેવી રકમ રાજુ ભરવાડ પાસેથી વસૂલવામાં આવશે। આ ઉપરાંત ઠરાવ અને નિયમોસર મુજબ બિન અધિકૃત રીતે સાદી માટી ખનીજનું ખોદકામ કરી પર્યાવરણને કરવામાં આવતા નુકસાનનું વળતર પણ વસૂલવામાં આવશે, જેની રકમ પણ લગભગ 5 કરોડથી વધુ નોટિસમાં જણાવવામાં આવેલ છે। ખાણ ખનીજ વિભાગે આ રકમ તેના એકાઉન્ટમાં જમા કરવાનું રાજુ ભરવાડને નોટિસમાં જણાવેલ છે। આ બાબતમાં રાજુ ભરવાડને ખાણ ખનીજ વિભાગના અધિકારી સમક્ષ 15 દિવસમાં ઉપસ્થિત થવા જણાવેલ છે। અંકલેશ્વરના હાસોટ અંબોલી ગામ ખાતે ગેરકાયદેસર અને બિન અધિકૃત રીતે કરવામાં આવી રહેલી સાદી માટી ખોદકામ મોટું કૌભાંડ જો પ્રકાશમાં આવ્યું હોય તો ફક્ત એક જાગૃત અને જવાબદાર નાગરિકના કારણે, જો આ જાગૃત નાગરિક આ સમસ્ત કૌભાંડની જાણ ખાણ ખનીજના વિભાગને ના કરી હોત તો આ ગેરકાયદેસર રીતે ચાલતું કરોડો રૂપિયાનું માટી ખોદકામ આજે પણ ચાલી રહ્યું હોત। પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે ઘણા સમયથી ચાલતું આ ભ્રષ્ટાચારી રીતે અને બિન અધિકૃત રીતે ચાલતું મોટું માટી ખોદકામનું કામ ખાણ ખનીજ વિભાગના સ્ટાફ કે અધિકારીઓની નજરમાં કેમ નહીં આવ્યું હોય? ભરૂચ જિલ્લામાં અનેક જગ્યાએ આ રીતનું ગેરકાયદેસર રીતે માટીનું બિન અધિકૃત કામકાજ ચાલી રહ્યું હોય તેમાં નવાઈ નહીં। ગેરકાયદેસર અને બિન અધિકૃત રીતે થતા ખનીજ ખોદકામથી પર્યાવરણને પારવાર નુકસાન પહોંચે છે, જેનું પરિણામ તે વિસ્તારની પ્રજા તેમજ ખેડૂત ભોગવે છે। તેમ છતાં સરકાર અને તેના સરકારી બાબુઓની આંખ ખુલતી નથી અથવા તો આંખ આડા કાન કરે છે તેવી ચર્ચાઓ પણ પ્રજામાં ચાલી રહી છે। અંકલેશ્વર તાલુકાના અંકલેશ્વર ગામમાં સર્વે નંબર 177-178 અને જૂના સર્વે નંબર 132માં ફરિયાદીની ફરિયાદના આધારે તપાસ કરવામાં આવતા ત્યાં આગળ બિન અધિકૃત સાદી માટી ખનીજનું ખોદકામ જોવા મળે અને તેની માપણી કરી અને તેનો જથ્થો કાઢવામાં આવ્યો। તેમાં અંદાજે 7 લાખ મેટ્રિક ટન સાદી માટીનું ખનીજનું ખોદકામ જોવા મળેલ છે અને તેના માટે અહીંયાથી કાયદો નિયમ અનુસાર સાદી માટી ખનીજના બિન અધિકૃત ખોદકામ માટે ખનીજ વેલ્યુ પ્રમાણે 13.80 કરોડનો દંડ ફટકારવામાં આવેલ છે। ફરિયાદીના નિવેદનમાં જણાવ્યા અનુસાર આ ખોદકામ રાજુભાઈ ભરવાડ નામના ઇસમ દ્વારા કરવામાં આવેલ છે, તો રાજુભાઈને આ ખનીજ કિંમત વસૂલાત માટેની 13.80 કરોડ રૂપિયાની નોટિસ આપવામાં આવેલ છે।